નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે વિષયની એકમ કસોટી કસોટીની પ્રશ્ન બેંક જે હતી તે પ્રશ્ન બેંક સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે મેળવીશું જેની અંદર શું જવાબો લખી શકાય આ જવાબો છે તે આપણે જોઈશું આ ગુજરાતી વિષયની એકમ કસોટી છે તેના આપણે બે ભાગો પાડેલા છે તેમાં ભાગ પહેલાની અંદર જેટલા પ્રશ્નો છે તેના જવાબો વિશે માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી મારા આગળના તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન બેંક ધોરણ પાંચમો વિષય છે ગુજરાતી તેમાં આપણે પ્રશ્ન નંબર એક થી ત્રણ છે તે પેલા ભાગની અંદર જોઈએ પેલો પ્રશ્ન છે સ્વર ચિહ્ન બદલી શબ્દ ઓળખો અને શબ્દ લખો વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દો આપેલા છે તેમાં શું કહ્યું છે કે સ્વર ચિહ્ન બદલી અને આપણે સાચો શબ્દ લખવાનો છે તો પેલો શબ્દ આપેલો છે સતી ફળા તો સાચો શબ્દ થશે સીતાફળ તેવી જ રીતે અહીં જે મેં બાજુમાં લખ્યા છે તે શબ્દો તમારે લખવાના છે બીજો શબ્દ છે ધમા ચકડી ત્રીજું કે ચોથો શબ્દ નામ નિશાન પાંચમો હેરાન છઠ્ઠો શબ્દ ખેતર પાદર સાતમો ભાગાકાર ત્યાર પછી વેર વિખેર નવમો રામ કહાની દસમો ચોર પગલે અગિયારમો શબ્દ વનવગડો બારમો શબ્દ છોકરો તેરમો દિવસ ચૌદ દરિયાલાલ પંદર ખડભડાટ સોળ અભિનેતા સત્તરમો પરિચિત અઢારમો શબ્દ ભણકારા ઓગણીસ મોબાઈલ વીસમો શબ્દ ગભરાયેલી એકવીસમો શબ્દ મોરબી બાવીસમો શબ્દ છે શનિવાર ત્રેવીસ પહેલીવાર ચોવીસમો કથાકાર અને છેલ્લો શબ્દ છે તે ચામાચીડિયો ત્યાર પછી પ્રશ્ન નંબર બે કંશમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો કોઈ પણ એક વિભાગ તમારે લખવાનો છે તો આપણે પેલો વિભાગ જોઈએ અહીં જે કંશમાં શબ્દો આપેલા છે તે શબ્દ આપણે ખાલી જગ્યામાં મૂકી અને આખો ફકરો પૂર્ણ કરવાનો છે તો ચાલો જોઈએ જઈને ગીત ગાવા ખૂબ ગમે છે તેથી ચાલતા ચાલતા હંમેશા કઈક ને કઈક ગણગણતો જ હોય દાદી તો જઈને ગાતું પક્ષી જ કહે છે ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં આવશે તેની તેની દાદુ દાદી નું નામ રમાબા છે ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યામાં આવશે તેઓ જય પાસે હનુમાન ચાલીસા ગવડાવે છે તે દાદી જોડે તો તેને ખૂબ જ મજા આવે છે ત્યાર પછી વિભાગ બીજો છે તેમાં ખાલી જગ્યા આપેલી છે તો પહેલી ખાલી જગ્યામાં આવશે કોને બીજી ખાલી જગ્યામાં હું ત્રીજી ખાલી જગ્યામાં કોને ચોથી ખાલી જગ્યામાં અમે અને પાંચમી ખાલી જગ્યામાં કોના ત્યાર પછી વિભાગ ત્રણ તેમાં પહેલી ખાલી જગ્યામાં કોણ બીજી ખાલી જગ્યામાં તેમણે ત્રીજી ખાલી જગ્યામાં તમે ચોથી ખાલી જગ્યામાં તમારું અને પાંચમી ખાલી જગ્યામાં અમે આ પ્રમાણે ખાલી જગ્યા પૂર્ણ પૂરી અને આખો ફકરો લખી લેવો ત્યાર પછી વિભાગ ચોથો પેલી ખાલી જગ્યામાં કોઈ તમે કોઈ દિવસ સબરસ ચાખ્યું છે બીજી ખાલી જગ્યામાં તમને આવું તમને કોઈ પૂછે તો મૂંઝાઈ ન જતા કેમ કે સબરસ એટલે મીઠું રસોડાનો રાજા કોણ એમ તમારી મમ્મીને પૂછશો તો એ પણ કહીશે કે રસોડાના રાજા એટલે મીઠું એ કેવી રીતે પાકે છે તે તમે જાણો છો ત્યાર પછી વિભાગ પાંચ છે તેમાં પેલી ખાલી જગ્યા ત્રીજામાં કોની ચોથી નીચે આપેલા વાક્યોમાં યોગ્ય સ્વર ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો કોઈ પણ પાંચ વાક્ય તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીં જે વાક્યો આપેલા છે તેમાં આપણે યોગ્ય સ્વર ચિહ્ન મૂકી અને વાક્ય ફરીથી લખવાના છે

પરોટે જંગલ બગીચો અને પર્વત સુંદર લાગે છે. છઠ્ઠું વાક્ય એ વાતની મને ખબર ન હતી. સાતમું વાક્ય આપણે છે ઘરે પહોંચી ગયા છીએ. આઠમું વાક્ય વર્ષોથી વડવાઈઓ ફેલાવી વડ હવે વડદાદા બની ગયા છે ગયો છે. નવમું વાક્ય એવી નર્મદા આપણી લોકમાતા છે. દસમું વાક્ય રમેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો હતો. અગિયારમું વાક્ય મારે એક જાનતા સજનને મળવા જવાનું થયું. આ પ્રમાણે તમારે સ્વર ચિહ્ન અને વાક્યો ફરીથી લખી લેવા બારમું વાક્ય વાલાનું મન આજે વડોદરા માથે ઉઠી ગયું છે તેરમું વાક્ય ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે ચૌદમું વાક્ય ભણવાની સાથે સાથે તે નોકરી પણ કરે છે પંદરમું વાક્ય મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા સોળમું વાક્ય બે લાકડીઓ પર એક વાસ મૂકવામાં આવ્યો હતો સત્તરમું વાક્ય છે શરીરમાં તાકાત આવતી ગઈ વાક્ય છે કરી શકે ત્યાર પછી આકાશમાં વાદળો વારંવાર ચડી આવે છે એકવીસમું વાક્ય મિનલ ને નવી નવી વાનગીઓ બનાવવી શીખવી ગમે છે બાવીસમું વાક્ય નદી કિનારે મારા ઘર પાસે મિત્રો અહી આપણે ધોરણ પાંચમો વિષય છે ગુજરાતી જે ગુજરાતીની એકમ કસોટી છે તેની પ્રશ્ન બેંક સોલ્યુશન છે તેમાં ભાગ પહેલા અંદર આપણે પ્રશ્ન નંબર એક બે અને પ્રશ્નોના જવાબોની માહિતી મેળવી જ્યારે ભાગ બીજાની અંદર આપણે પ્રશ્ન નંબર ચાર ના પ્રશ્નોના જવાબો વિશે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો તો ફરી મળીએ આપણે ધોરણ પાંચ ગુજરાતી વિષયની એકમ કસોટી છે તેમાં ભાગ બીજાની અંદર ત્યાં સુધી આવજો